મિત્રો આજે વ્રતમાં ફરાળ ખાવા માટે ફરાળી કપૂરિયા બનાવીશું અને એકદમ સોફ્ટ એવા આ કપૂરિયા તમારા ઉપવાસ હોય ને ત્યારે બનાવીને ખાઓ તો કંઈક વેરાયટી પણ લાગે અને પેટ પણ ભરાઈ જાય તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં આ પાંચથી છ ટુકડા દૂધી અને એક નાના બટાકાના ચાર ટુકડા કરી લીધા છે અને હા ખાસ વાત એ કે મારા ઘરે વ્રતમાં દૂધી ખવાય છે એટલે મેં દૂધી લીધી છે તમે વ્રતમાં દૂધી ના ખાતા હો તો દૂધીને બદલે શક્કરિયું લેજો હવે આ બંનેને ચોપરમાં લઈશું અને બારીક ચોપ કરી લઈએ અને એની સાથે બે ઇંચ જેટલા આદુના ટુકડા કરીને ઉમેરીએ અને બે લીલા મરચાં છે આ રીતે ચોપ કરી લેવાનું છે અને હવે એને બાજુ પર રાખીશું હવે આ ફરાળી લોટનું રેડીમેડ પેકેટ છે કે જે માર્કેટમાં ગ્રોસરી સ્ટોરમાં અવેલેબલ હોય છે એમાંથી પોણો કપ લોટ લઈશું અને ગેસ પર કઢાઈ મૂકી છે એમાં પોણો કપ પાણી મૂક્યું છે અને બે ટીસ્પૂન તેલ ઉમેર્યું ચપટી હિંગ અને વન ફોર ટીસ્પૂન હળદર ઉમેરીશું અને વ્રતમાં તમે હળદર ના ખાતા હો તો હળદરને સ્કીપ કરી દેજો એક ટીસ્પૂન તલ ઉમેરીએ અને બે ટીસ્પૂન જેટલું દહીં ઉમેરીશું અને દહીં ઉમેર્યા બાદ થોડી વાર સતત હલાવતા રહીશું બે ટેબલ સ્પૂન જેટલા શિંગદાણાને સેમી ક્રશ કરીને ઉમેર્યા અને પાણીને હવે ઉકળવા દઈશું સ્વાદ મુજબ વ્રતનું મીઠું ઉમેર્યું છે અને ઉકળો આવે ને એટલે ગેસની આંચ સ્લો કરીને લોટને થોડો થોડો ઉમેરતા જવાનું અને આ રીતે બીજા હાથે હલાવતા જવાનું અને લમ્સ ના રહે એ રીતે સરસ મિક્સ કરતા જવાનું છે આ રીતે બરાબર સારી રીતે મિક્સ થઈ જાય ને એટલે આપણે ગેસને બંધ કરી દઈશું અને ત્યારબાદ આ મિશ્રણને એકદમ ઠંડુ થવા દેવાનું છે વધારે કૂક નથી કરવાનું કારણ કે આપણે આ કપૂરિયા ઢોકળિયામાં બોઈલ કરવાના છીએ હવે આ મિશ્રણ ઠંડુ થાય ને એટલે એમાં દૂધી અને બટાકા અને આદુ મરચાં જે ચોપ કરેલા એ ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરીશું અને આ સ્ટેજ પર તમને એમ લાગે કે દૂધી અને દહીંના કારણે મિશ્રણ થોડું ઢીલું થઈ ગયું છે તો તમે ત્રણથી ચાર ચમચી જેટલો ફરાળી કોરો લોટ આ સ્ટેજ પર ઉમેરી શકો કંઈ વાંધો નહીં ચિંતા નહીં કરવાની કારણ કે આપણે હજી આ કપૂરિયાને બોઇલ કરવાના છીએ તો સેટ થઈ જશે અને પાણીનું પ્રમાણ લોટની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે એટલે ચિંતા નહીં કરતા હવે આ ઢોકળિયાની થાળી ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને ગેસ પર મેં ઢોકળિયાનું પાણી ઉમેરીને ગરમ કરવા મૂકી દીધું છે તો થોડો તેલવાળો હાથ કરીને આપણે કપૂરિયાના ગોળાવાળી લઈશું આ રીતે વચ્ચે હોલ કરીશું કે જેથી વચ્ચેથી પણ સરસ કૂક થઈ જાય આ રીતે આપણે બધા કપૂરિયાને ઘોડા વાળી દઈએ અને ત્યારબાદ એને ઢોકળિયામાં મૂકીને ગેસની આંચ મીડિયમ રાખીને પંદર મિનિટ એને

પંદર મિનિટ બાદ ગેસ બંધ કરી દઈએ અને કપૂરિયાને બહાર કાઢી લઈશું અને સર્વિંગ કરીશું તમે આ કપૂરિયા ઠંડા પડે ત્યાર પછી થોડું તેલ મૂકીને જીરુંનો વઘાર કરીને વઘારીને પણ ખાઈ શકો અને આ રીતે ગરમ ગરમ કપૂરિયાને પણ ઉપર તેલ અને આ લાલ મરચું અને થોડો શીંગદાણાનો પાવડર અને કોથમીર ઉમેરીને પણ ખાઈ શકો છો છોંગદાણાનો પાવડર મેં મૂક્યો છે તો એકદમ સોફ્ટ એવા ફરાળી કપૂરિયા રેડી છે અને આ રીતે ફરાળમાં કંઈક નવી વેરાયટી પણ તમને લાગે અને પાછી ટેસ્ટી પણ ખરી અને રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે અને કપૂરિયા કેટલા સોફ્ટ થયા છે તે તમે જોજો ચમચીથી તરત કપાઈ ગયા છે એટલા નરમ થયા છે અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો